હેલો ફ્રેન્ડ્સ, હું છું વાડુ મિત્તલ અને આજે આપણે જોઈશું ફાઇલમાં તૈયાર થતા એક્સટેન્શન વિશે. કોમ્પ્યુટરની અંદર આપણે અલગ અલગ ફાઇલ તો બનાવીએ છીએ, બરાબર? જેમ કે આપણે એમએસ વર્ડનો યુઝ કરીએ છીએ, નોટપેડનો યુઝ કરીએ છીએ, પાવર પોઈન્ટનો યુઝ કરીએ છીએ. તો એની અંદર જે કોઈ પણ ફાઇલ તૈયાર કરીએ છીએ એને આપણે કયા એક્સટેન્શન દ્વારા સેવ કરવામાં આવે એના વિશે આજે હું તમને જણાવીશ. એક્સટેન્શન એટલે શું? તો કે આપણે જે ફાઇલ લખીએ છીએ, સપોઝ આપણા નામની ફાઇલ બનાવીએ છીએ તો નેમ ડોટ, જો પાવર પોઈન્ટમાં આપણે બનાવીએ બરાબર તો પાવર પોઈન્ટની અંદર ડોટ પીપીટી નામથી સેવ થશે. તો ડોટ પીપીટીની આગળ નામ આવશે ગમે એ, અને ડોટ પીપીટી જે છે એ એનું એક્સટેન્શન કહેવાશે. એવી રીતે આપણે કોઈ પણ ફાઇલને સેવ કરી શકીએ એના એક્સટેન્શન સાથે, બરાબર? તો આપણે એમાં જોઈશું આજે સૌથી પહેલાં એમએસ વર્ડ. જેમ કે મિત્રો, એમએસ વર્ડનો તમે બધા યુઝ કરો જ છો, માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ. તો એમએસ વર્ડ જે છે, તો એમએસ વર્ડનું એક્સટેન્શન શું થશે? ડોટ ડોક્યુમેન્ટ, બરાબર? ડોટ ડોક્યુમેન્ટ જે છે એ શું છે? એમએસ વર્ડનું એક્સટેન્શન છે. હવે નોટપેડની અંદર તમારે ફાઇલને સેવ કરવી છે તો તમે નોટપેડનું એક્સટેન્શન થશે TXT, પણ આગળ શું આવશે? ડોટ. ડોટ TXT દ્વારા નોટપેડની ફાઇલને આપણે સેવ કરી શકશું, અને નોટપેડનું એક્સટેન્શન આવશે ડોટ TXT. એવી જ રીતે પેન્ટનું, તો પેન્ટનું એક્સટેન્શન આવશે ડોટ BMP, બરાબર? ડોટ BMP, બીટ મેપ પિક્ચર. BMPનું ફૂલ ફોર્મ થશે બીટ મેપ પિક્ચર. એવી રીતે એક્સેલમાં, જેમ કે એક્સેલને સ્પ્રેડશીટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એક્સેલને, બરાબર? એક્સેલને સ્પ્રેડશીટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એનું એક્સટેન્શન આવશે ડોટ XLS, બરાબર? આ એનું એક્સટેન્શન છે. એવી જ રીતે પાવર પોઈન્ટ, તો પાવર પોઈન્ટનું એક્સટેન્શન થશે ડોટ PPT, જેમ કે પાવર પોઈન્ટની અંદર આપણે PPT બનાવી શકીએ. એમએસ વર્ડમાં આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવી શકીએ, પાવર પોઈન્ટમાં આપણે કોઈ પણ PPT બનાવી શકીએ, જેથી કરીને આપણે એનું એક્સટેન્શન આપીને ફાઇલને સેવ કરી શકીએ, બરાબર? હવે આવશે પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટ જે છે, તો પ્રોજેક્ટને આપણે કેવી રીતે સેવ કરશું? પ્રોજેક્ટને આપણે ડોટ MPPના એક્સટેન્શન સાથે સેવ કરી શકીએ. હવે આવશે સાઉન્ડ. તો સાઉન્ડ એટલે ઓડિયોમાં આવશે, બરાબર? તો ઓડિયો જે આવશે એને તમારે સાઉન્ડમાં સેવ કરવું હશે તો એનું એક્સટેન્શન આવશે ડોટ વેવ. શું આવશે? વેવ, બરાબર? ડોટ વેવ, અથવા તો તમે સ્મોલમાં પણ લખી શકો ડોટ વેવ. હવે બીજું આવશે એક તો મૂવી, બરાબર? તો મૂવી જે છે એને તમે ડોટ AVIથી સેવ કરી શકો એક્સટેન્શન સાથે. અને આપણે લાસ્ટ જોઈએ ફોટો. જેમ કે તમે બધા ફોટો તો પાડો જ છો, એમ જેમ કે ઇમેજ, બરાબર? ઇમેજ, એનું એક્સટેન્શન આવશે ડોટ JPEG. તો મિત્રો, આ બધા એક્સટેન્શન હતા આપણે કોઈ પણ ફાઇલને કેવી રીતે સેવ કરી શકીએ એના એક્સટેન્શન સાથે. જો કે આ બધા એક્સટેન્શન યાદ રાખવા જરૂરી છે, તમને કોઈ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે કે આનું એક્સટેન્શન શું થાય, તો તમારે આ વસ્તુ યાદ રાખવી જરૂરી છે. આપણે જોઈએ 1 byte. તો બાઇટ જે છે એમાં 1 byte બરાબર 8 bit જે છે એ તમારે યાદ રાખવાનું છે. હંમેશા ક્યારેય પણ તમને પૂછાય 1 byte બરાબર કેટલા બીટ થાય, તો 1 byte બરાબર 8 bit થશે, બરાબર? એવી જ રીતે હું તમને જણાવીશ 1 byte અને કિલો બાઇટ, બરાબર? તો હવે આપણે જોઈએ, જ્યારે 1024 એટલે 1024 bytes થશે ત્યારે 1 kilobyte કહેવાશે, 1 kilobyte, બરાબર? આવી રીતે એને લખી શકીએ. અને આપણે બાઇનરીની અંદર જોઈએ તો 2^10 byte એવી રીતે આને આપણે લખી શકીએ, બરાબર? હવે બીજું જોઈએ, 1024 kilobyte છે, બરાબર? KB લખીશ, કિલોબાઇટ, એને તમે 1 MB, આટલા KB હશે ત્યારે 1 MB થશે, અને એને 2^ઘાતાંકમાં લખવું હશે તો 2^20 થશે, બરાબર? અહીંયા લખીશ બાઇટ. હવે 1024 MB હશે ત્યારે 1 GB થશે, બરાબર? 1 GB, અને એને તમે લખી શકશો 10^3, બરાબર? મિત્રો, આ વસ્તુ યાદ રાખવી જરૂરી છે, કેમ કે જ્યારે તમે એ 1024 byte જે છે એને તમે 1 kilobyte બરાબર ગણી શકો, અને જો 2^ઘાતાંકમાં લખવું હશે તો તમે એને 2^10 તરીકે પણ લખી શકો, બરાબર? એવી જ રીતે આપણે ગીગાબાઇટને જોઈએ, તો 1024 GB થશે ત્યારે 1 TB થશે, બરાબર? 1 TB, મેગાબાઇટ, ગીગાબાઇટ અને ટેરાબાઇટ, અને એને તમે 2^40 લખી શકો બાઇટની અંદર. તો મિત્રો, આ બાઇટની વસ્તુ યાદ રાખવી તમારા માટે જરૂરી છે. ઓકે.